વિશ્વના અર્થતંત્ર ઉપર અસર પડી રહી છે, વૈશ્વિક વ્યાપાર પર પણ કોરોના વાયરસ હાવી થઈ ગયો છે તેવું લાગી રહ્યું છે. આર્થિક મંદીથી અર્થતંત્ર પર અસર પડતી હોય છે, પરંતુ કોરોના વાયરસને કારણે અર્થતંત્ર ખાડે ગયું હોય તેમ લાગી રહ્યું છે. ખાડે ગયેલા અર્થતંત્ર પર કોરોના વાયરસનો પરછાયો ક્યારે નીકળશે તે આવનારો સમય જ બતાવશે. આમ અર્થતંત્રમાં મહત્વનો રોલ ધરાવનાર ટુરિઝમ વિભાગમાં પણ કોરોના વાયરસને કારણે મંદીનું મોજું ફરી વળ્યું છે. તો જોઈએ દિવ્યાંગ ન્યૂઝનો વિશેષ અહેવાલ. મહામારી કોરોનાને લઈને સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ સર્જાયો છે, જેના પગલે અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની તથા યુરોપિયન દેશોમાં અફરાતફરી મચી જવા પામી છે. વિદેશોમાં વસતા ભારતીયોની અવરજવર બંધ થઈ છે, ત્યારે વેકેશનમાં વિદેશ ટૂરો કેન્સલ થતા ટુરિઝમ ઉદ્યોગ ઠપ થઈ ગયો છે. તેમજ ટુરિઝમ સાથે સંકળાયેલા વેપારીઓને 90% નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારત દેશ પણ કોરોના વાયરસથી બચી શક્યો નથી. કોરોના વાયરસ એકબીજાના સંપર્કમાં આવવાથી વધુ ફેલાતો હોય છે, જેથી ટુરિઝમ સેન્ટરને પણ કોરોના વાયરસની ગંભીર અસર સર્જાય છે. લોકોના અવરજવર અને હોલિડે કાર્યક્રમમાં ટુરિઝમ વ્યવસાય સાથે સંકળાયેલા ટૂર કંપનીઓને નુકસાની વેઠવી પડી છે. એજન્સી જે કેટલા વર્ષથી છે અને શું છે હકીકત? આપણે, મારું નામ વિકાસ ગુપ્તા છે, બુક એન્ડ ફ્લાય છે, અમે ટ્રાવેલના હોલસેલર છે. આપણે અંડરમાં 500 વધારે ટ્રાવેલ એજન્ટ છે સુરતમાં અને આખા ઇન્ડિયામાં 4000 વધારે ટ્રાવેલ એજન્ટ છે જે લોકો અમારી સર્વિસ લઈ રહ્યા છે. અને આપણું આ બિઝનેસ સ્ટાર્ટ થયેલું 2014. જી સર, જે કોરોના વાયરસ જે વિશ્વમાં, સમગ્ર વિશ્વમાં છે અને અત્યારે ઇન્ડિયામાં બી પ્રવેશ કરી લીધો છે, આપણા ટુરિઝમ પર કેટલી અસર પડી છે? સર, તમે એવી રીતે જોવા જાઓ તો કોરોનાથી જે કઈ ઇન્ડસ્ટ્રી છે એ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી છે જે ડાયરેક્ટલી હિટ થઈ છે, કારણ કે આના કારણે આવવા જવાનું લોકોનું બંધ થઈ ગયું છે. હોટલોની બુકિંગ લોકો કેન્સલ કરાવે છે, જેના પેકેજીસ હતા, જે બહાર જવાવાળા હતા, એ લોકો એટલા પેનિક થઈ ગયા છે કે લોકો કોઈ બહાર જવા જ નથી માણતું અત્યારે. અને આવવા જવામાં જે લોકો બહાર ભણે છે કે જે બહાર ફરવા જવાના હતા, બધા કેન્સલ થઈ ગયું છે. બહારથી જેટલા લોકો ઇન્ડિયા આવવાના છે એ લોકો ડરની કારણે નથી આવી શકતા ઇન્ડિયામાં કે ભાઈ એરપોર્ટ પર જઈશું તો ક્વોરન્ટાઇન થશે, ચેકિંગ થશે, તો ડરનો માહોલ છે આખા વિશ્વમાં. જી સર, જે અગાઉથી જે ટિકિટ કાઢી જે લોકોએ ટિકિટ લીધી છે, હવે એ લોકોને એરપોર્ટ દ્વારા કેવી રિફંડેબલ કંઈ મળશે ખરું? આમાં એવું ચાલે છે કે જે લોકો જ્યાંથી ટિકિટ બનાવી છે ત્યાંથી ચેન્જ કરાવવી પડે છે. એરલાઇન્સો પણ બહુ બિઝી છે, એ લોકોના કોલ સેન્ટર પણ બહુ બિઝી અત્યારે ચાલી રહ્યા છે. જેવી રીતે અમારા લોકો છે ઓફલાઇન ટ્રાવેલ એજન્ટ અમે લોકોને કહેવાય, તો અમે લોકો ઓફલાઇન છે, ઓનલાઈન પોર્ટલ જેવા નથી કે જ્યાંથી ક્લાયન્ટે ડાયરેક્ટ ટિકિટ બુક કરેલી હોય. તો જે ક્લાયન્ટે ઓનલાઈન ટિકિટ બુક કરેલી છે તો એ લોકોને ત્યાં કોલ સેન્ટરથી ચેન્જ કરાવવું પડે છે, ત્યારે એ લોકો બહુ ખાસી એમાં પ્રોબ્લેમ થાય છે. અને અમારા જેવા લોકો જે ટ્રાવેલ એજન્ટો બનાવ્યું છે તો અમે લોકોને કોલ કરીએ છીએ, અમે લોકો એરલાઇનથી કોઓર્ડિનેટ કરીને બધી એ લોકોને હેલ્પ કરીને અમે લોકો અત્યારે એ લોકોની સપોર્ટ કરી રહ્યા છે. આમાં એવું છે કે બહુ એરલાઇન્સે અત્યારે જે DGCA છે એ લોકોને બધી આપેલું છે, નિર્દેશ આપેલું છે કે કેવી રીતે સપોર્ટ કરવું છે. તો અત્યારે બધી એરલાઇન્સો એમાં સપોર્ટ કરી રહી છે કે ભાઈ તમે આગળ, તમારી આગળ સમજો 25 ટિકિટ છે અને તમે 1 આગળની કરાવવાની છે તો તમને કંઈ ડેટ ચેન્જની પેનલ્ટી નહીં લાગશે, ખાલી જેટલો કંઈ ફેરનો ડિફરન્સ આવશે એ ભરીને આપણે એરલાઇન સપોર્ટ કરી રહી છે ડેટ ચેન્જ કરવા માટે. જે અગાઉ જે લોકો હવે આવનારા મે જૂનમાં જે લોકો ફરવા જતા હોય છે, તો હવે આ કોરોના વાયરસના લીધે કેટલી હાલાકી થઈ શકે, કેટલા પ્રોગ્રામો કેન્સલ થશે? આમાં એવું છે કે અત્યારે જે ગવર્મેન્ટના ડાયરેક્શન્સ આવ્યા છે અને બધું જે ચાલે છે, તો એરલાઇન 10 April 15 April સુધી સપોર્ટ કરી રહી છે. મે જૂનની ટ્રાવેલમાં અત્યારે બધાને એ જ કન્ફ્યુઝન છે કે અમે જઈએ કે નહીં જઈએ. તો અમે બધા જેટલા પણ માણસો, અમારા જે ટ્રાવેલર છે અને બીજા જે અમારા ટ્રાવેલ એજન્ટો છે, અમે બધાને એ જ સચેવ કરીએ છીએ કે તમે અત્યારે મહીની બુકિંગ લીધે પેનિક ના કરો, વાર જો, પછી બધું કંટ્રોલ્સ મેઝર ગવર્મેન્ટ પણ લઈ રહી છે, તો કંઈ ના કંઈ સોલ્યુશન આવશે આવતા 15 દિવસ મહિનામાં. તો બધાને અમે સચેવ રિક્વેસ્ટ કરીએ છીએ કે તમારી મહી જૂનની બુકિંગ છે તો અત્યારે વેઇટ કરો, કંઈ એના ઉપર કંઈ ડિસિઝન અત્યારે ના લો અને 15-20 મહિના સુધીનો વેઇટ કરો, કારણ કે અત્યારે ખાસો ટાઈમ છે, 2 બાકી છે, અત્યારે તમે કંઈ પેનિક નહીં થાવ એના માટે. જી, અમારા દિવ્યાંગ ન્યૂઝના દર્શક મિત્રોને તમારા ટ્રાવેલ્સ એજન્સીના દ્વારા લોકોને શું મેસેજ આપશો કોરોના વિશે? કોરોના વિશે અમારું એવું જ છે કે સાહેબ, ઠીક છે, આ વર્લ્ડ લેવલની છે પ્રોબ્લમ, આ કોઈ એવું નથી કે કંઈ ગુજરાતમાં એવું છે કે ઇન્ડિયામાં એવું છે, આખા વિશ્વમાં ચાલે છે. તો આપણે બધાનું જે આપણી
એઝ અ રિસ્પોન્સિબિલિટી બને એઝ અ સિટીઝન, તો આપણે બધું એ જ કરીએ કે જેટલી આપણે સચેવ રાખવી જોઈએ, જે ડાયરેક્શન્સ ગવર્મેન્ટે આપ્યા છે, હાથ ધોવાના અને બીજા, અને ભાઈ સિક્યોરિટી, ભાઈ ગ્રુપમાં નથી મળો, 5 લોકોથી વધારે લોકો મળો નહીં, જેટલો ઓછું થઈએ કે સોશિયલ ગેધરિંગ ઓછી કરો, તો બધાને એ જ છે કે ભાઈ જેટલી ગવર્મેન્ટ જે કરી રહી છે અને જેટલી નોટિફિકેશન ગવર્મેન્ટ આપી છે, તો બધાને એ જ રિક્વેસ્ટ છે કે તમે એને ફોલો કરો, વધારે ચિંતા ના કરો અને પેનિક નહીં થાઓ. જે થશે બહુ સારી રીતે ચાલે છે, એરપોર્ટ ઉપર પણ ચેકિંગ ચાલે છે, બોમ્બે એરપોર્ટ થઈ ગયા, દિલ્હી, સુરત, બધા જેટલા પણ એરપોર્ટ છે ત્યાં ઉપર પણ પૂરી ચેકિંગ ચાલી રહી છે, તો એમાં કંઈ એવી ડરવાની વાત નથી, ગવર્મેન્ટ પૂરા મેજર લઈ રહી છે એના ઉપર. જે અત્યારે કોરોના વાયરસ સમગ્ર ભારત અને વિશ્વની વાત કરવામાં આવે છે, ત્યારે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે, તો આપણા બિઝનેસમાં કેવી અસર પડી છે? મારું નામ વેરીસાલ છે, હું અહીંયા બુક એન્ડ ફ્લાયમાં 5 વર્ષથી છું, ફાઉન્ડર મેમ્બર છું, મારું ડેઝિગ્નેશન અહીંયા મેનેજર છે. કોરોના વાયરસનું જે સમરની જે બુકિંગો હતી એના પર તો બહુ વધારે ફરક પડ્યો છે. જે લોકોએ પહેલાંથી બુક કરાવી રાખેલી ટિકિટ સમર માટે, જ્યારે સેલફેર આવેલા બધા એરલાઇનના, એ બધી ટિકિટો હવે કેન્સલ થઈ રહી છે. ધારો હવે જેમ કે ગવર્મેન્ટે એડવાઇઝરી જારી કરી છે કે તમને ટ્રાવેલ નહીં કરવાનું છે કરીને, અને એરલાઇનને પણ ગવર્મેન્ટે કીધું છે કે ભાઈ તમે પેસેન્જરને હેલ્પ કરવા માટે તમે કહેતો એમને ચેન્જ ફ્રીમાં કરીને આપો કે પછી રિફંડ પૂરું આપો, પણ એરલાઇન અત્યારે ચેન્જ ફ્રીમાં કરીને આપી રહી છે. પેનલ્ટી કંઈક લેવામાં આવતી નથી એરલાઇનથી, ખાલી જે ફેર ડિફરન્સ છે તે લેવામાં આવે છે અત્યારે એરલાઇન પરથી આ સુવિધા. એરલાઇન પણ સપોર્ટ કરી રહી છે અત્યારે પેસેન્જરને, અને મારા ઓફિસમાં અમે લોકો 50 જેવા સ્ટાફ છીએ, બધાએ અમે રાતના 12-12 વાગ્યા સુધી અહીંયા કેન્સલેશન કરીએ છીએ. આપણું 12 વાગ્યા 1 વાગ્યા સુધી ઓફિસ ચાલુ છે આ કોરોનાના લીધે, કેમ કે કેન્સલેશનનો જે લોડ છે એ બહુ વધારે છે, અને એરલાઇનના કોલ સેન્ટરના કોલ 2-2 કલાક 3-3 કલાકના વેઇટિંગ આવે છે, તો અમે લોકોને એમાં ડીલે થાય છે. જે લોકો અહીંથી ભણવા માટે બહાર ગયા છે એ લોકોને કેવી રીતે અહીંયા ઇન્ડિયા માટે લાવવાની પ્રયત્ન ચાલી રહ્યા છે? એ લોકોને લાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે ગવર્મેન્ટ તરફથી, પણ જે લોકો જે નોર્મલ ફરવા ગયા કે જે બહાર બેઠા છે એ લોકોને આવવામાં એ લોકો હેઝિટેટ કરે છે, કેમ કે હવે અહીંયા ઇન્ડિયામાં આવે તો એ લોકો પાસે ક્વોરન્ટાઇન 14 દિવસ માટે એ લોકોને રાખવામાં આવે છે, તો એ લોકો એક થોડા ગભરાટ છે અને એની જાણકારી પણ પૂરેપૂરી નથી કોઈ પણ વસ્તુની કે ભાઈ શું થવાનું છે, તો એ લોકો ગભરે છે કે આપણને ત્યાં 14 દિવસ માટે રાખી લીધા તો શું કરીશું એમ, તો એ લોકોએ પોસ્ટપોન કરે છે, એ લોકો પછી આવવાનું રાખે છે, મે પછી કે જૂન પછી, અત્યારે કોઈ આવવા માંગતું નથી. જી અત્યારે સમર વેકેશનમાં બધા ફરવા જતા હોય છે, તો આપના બિઝનેસમાં કેવી માઠી અસર પડશે? બહુ ભારી અસર પડી છે સાહેબ. રોજનો મારો જે બુક એન્ડ ફ્લાયનો સેલ છે એ 20-25 લાખનો છે ડેલીનો સેલ, પણ આ હવે આ કોરોનાના લીધે 4-5 લાખ જેવું થાય છે. રોજની અમે 200 ટિકિટ ઇસ્યુ કરતા રોજે, પણ ધારો કે હવે ખાલી 30-35 ટિકિટો ઇસ્યુ થઈ રહી છે, એ પણ કરંટ ટ્રાવેલની, જેમને એમરજન્સીમાં જવું છે. કઈ જગ્યા પર જોબ કરો છો? મારું નામ દિનેશ છે, મેં બુક એન્ડ ફ્લાયમાં જોબ કરું છું 2 વર્ષથી, એ ટ્રાવેલ એજન્ટ કેટીમાં. જી સર, જે અત્યારે સમગ્ર વિશ્વમાં વાત કરી અને ખાસ કરીને ભારતમાં વાત કરવામાં આવે છે કે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે, તમારા બિઝનેસમાં કેવી અસર પડી છે? કોરોના વાયરસના કારણે અમારી બધી ટિકિટો કેન્સલ થઈ રહી છે, એના કારણે અમારી પાસે હમણાં કોઈ નવું બુકિંગ આવી નથી રહ્યું, પહેલાંના જેટલું કામ હતું એના કરતાં ડબલ વધી ગયું છે, અને બધી ટિકિટ કેન્સલ થાય છે, કોઈ ટ્રાવેલ કરવા જ માગતું નથી. પેસેન્જર જે આવનારા સમયમાં સમર વેકેશન આવવાનું છે એમાં ખાસા લોકો બહાર ફરવા જતા હોય છે, તો આપને આપણા બિઝનેસમાં કેવી અસર પડી છે? આ વખતે કેવો બિઝનેસ લાગી રહ્યો છે આપણા? એમાં આ વખતે કોઈ બિઝનેસમાં કોઈ પ્રોફિટ થાય એવું કંઈ લાગતું નથી, કારણ કે બધી ટિકિટ કેન્સલ થઈ ગઈ, બધાના જે ફરવાના જે પ્રોગ્રામ હોય બધાને કેન્સલ થઈ ગયા છે, અને એરલાઇન્સથી મોસ્ટ ઓફલી બધાને ફૂલ રિફંડ આપીને બસ એ બી એટલે કોઈ ટ્રાવેલ કરવા માગતું નથી. મારું નામ કામિની ચાપડિયા છે, હું બુક એન્ડ ફ્લાય ટ્રાવેલ એજન્સીમાં જોબ કરું છું લાસ્ટ 4 યર્સથી, અને હું આ કંપનીમાં ટિકિટિંગ એક્ઝિક્યુટિવની જોબ કરું છું. જી આ સમગ્ર ભારતની વિશ્વની વાત કરવામાં આવે અને જ્યારે ભારતની વાત કરવામાં આવે, કોરોના વાયરસ વિશે આપણા બિઝનેસમાં કેવી અસર પડી? સર, બિઝનેસ તો અત્યારે ડાઉન થઈ ગયો છે, કેમ કે મોસ્ટલી ટિકિટ કેન્સલ થઈ છે અને ટિકિટ મતલબ બુકિંગ આવતું નથી, તો બિઝનેસ અત્યારે બહુ ડાઉન ચાલે છે. જી, જે ભારતના વ્યક્તિ બહાર ફરવા ગયા છે વિદેશ, હવે એ લોકોને ભારતમાં લાવવા માટે એરલાઇન્સ કેવી સગવડ આપી રહી છે? અત્યારે તો કોઈ જ નથી, કેમ કે ટિકિટ કેન્સલ થાય છે એટલે બુકિંગ તો થતું જ નથી, એટલે મતલબ કોઈ ટિકિટ ઇસ્યુ થતી જ નથી અત્યારે, મોસ્ટલી ટિકિટ કેન્સલ થાય છે. ત્યારે હવે કોરોનાની કાળી છાયા માત્ર ટુરિઝમ વિભાગની નહીં અન્ય વિભાગો ઉપર પણ પડી રહી છે.
કોરોના અર્થતંત્રને ખોખાલી રહ્યું છે, જેથી હવે કોરોનાનો જલ્દી તકે કાયમી નાશ થાય તે જરૂરી રહ્યું.